રાપર ખાતે રાપર ભચાઉ તાલુકા સંગઠન અને શક્તિ કેન્દ્રની બેઠક મળી. ગણેશ ચતુર્થીના દિવસે રાપર ભચાઉ તાલુકા ભાજપના સંગઠન અને શક્તિ કેન્દ્રની બેઠક માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ વિનોદ ચાવડા, પ્રભારી દશરથસિંહ સોલંકી, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, વિકાસ રોજગાર અર્પણ ઠક્કર વલ્લભજી ભાઈ હુબલ, વસંતભાઈ કોડરાણીની ઉપસ્થિતિમાં બેઠક મળી, જેમાં રાપર ભચાઉ તાલુકાના ભાજપના સંગઠન અને શક્તિ કેન્દ્રની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રાપર બેઠક પરથી જીતાડવા માટે હાકલ કરી હતી. તાલુકા ભાજપ, શહેર ભાજપ, શક્તિ કેન્દ્ર, પીજ કમિટી, મહિલા સંગઠન, કિસાન મોરચો, યુવા મોરચો, બક્ષીપંચ, લઘુમતી, એસએસકે મોરચો વગેરે મોરચાના સંગઠન પર ભાર મૂકવા માટે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, પ્રભારી દશરથસિંહ સોલંકી, વિકાસ રાજગોર વિધાનસભા વિસ્તારક અર્પણ ઠક્કર, કચ્છ જિલ્લા સરહદ ડેરીના ચેરમેન મહામંત્રી વલ્લભજીભાઈ હુબલ, રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની વગેરે ઉપસ્થિત હોદ્દેદારોએ જણાવ્યું હતું. આજે યોજાયેલી આ બેઠકમાં રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી મેહુલ જોશી, લાલજી કારોત્રા, ભીખુભા સોઢા, અઠુભા સોઢા, નિલેશ માલી, જાનખાન બલુચ, નશાભાઈ દૈયા, અવિનાશ પ્રજાપતિ, રમેશ સાધુ, જાનખાન બલુચ, રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ ગોયલ, રામજી ચાવડા, કાનજીભાઈ પટેલ, ભરત મુસીરિયા, હરિભાઈ રાઠોડ, ભરત રાજપૂત, રામજી મુચડિયા, વાઘજી છાંગા, ગંભીરસિંહ જાડેજા, રાજાભાઈ પંચાણાભાઈ સજોટન, નર્મદાબેન સોલંકી, હરખીબેન વાઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિકાસ રાજગોર અને ઉમેશ સોનીએ, જ્યારે આભાર વિધિ રામજી ચાવડાએ કર્યું હતું. માતા કી, ભારત માતા કી. આદરણીય કશભાઈ, આપને વિનંતી કે દીપરાજન કરી આપણી વચ્ચે સતત કાલથી આજે રાપર ખાતે સંગઠનની બેઠક મળી હતી, તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા સંગઠન મુક્ત બેઠક મળી હતી. એની અંદર આદરણીય રત્નાકરજીથી, વિનોદભાઈ ચાવડાથી, કેશુભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું. શક્તિ કેન્દ્રથી બુધ સુધીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આવનારા સમયની અંદર નિજ સુધી કામને લઈ જવા માટે એ માટે માર્ગદર્શન આપ્યું હતું.